ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે બિસ્કીટ ભાખરીની રેસીપી શેર કરીશ આ ભાખરી સાતથી આઠ દિવસ સુધી બગડતી નથી એકદમ ફરસી બને છે અને સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો જેમણે મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી એમને વિનંતી છે કે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો તો બિસ્કીટ ભાખરી બનાવવા માટે અહીં મેં એક કપ ઘઉંનો લોટ લીધો છે આ એ લોટ છે જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ એટલે કે ઘઉંનો ઝીણો લોટ હવે લઈશું એક કપ ભરીને ઘઉંનો કરકરો લોટ લાડુ બનાવવા માટે જે લોટ આપણે દળાવીએ છીએ આ એ કરકરો લોટ છે તો એકદમ સરસ ફરસી ભાખરી બનાવી હોય તો હંમેશા અડધો ઘઉંનો ઝીણો લોટ લેવાનો અને અડધો ઘઉંનો કરકરો લોટ લેવાનો હવે આપણે એમાં મસાલા કરીશું તો અડધી ટીસ્પૂન આપણે હળદર ઉમેરીશું એક ટીસ્પૂન ઉમેરીશું ધાણાજીરું અડધી ટી સ્પૂન ઉમેરીશું તીખું લાલ મરચું અડધી ટી સ્પૂન ઉમેરીશું આખું જીરું અડધી ટી સ્પૂન હાથથી ક્રશ કરીને ઉમેરીશું જેથી ભાખરીમાં ભાખરીની સુગંધ સરસ આવશે અને પચવામાં પણ હલકી રહેશે સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું તો મેં અહીં એક ટી સ્પૂન મીઠું ઉમેર્યું છે અને એક ટી સ્પૂન ઉમેરીશું તલ હવે એક ટેબલ સ્પૂન એટલે કે એક મોટી ચમચી ભરીને ઉમેરીશું કસૂરી મેથી હાથમાં લઈ થોડી ક્રશ કરીને ઉમેરીશું કસૂરી મેથી ખાસ ઉમેરજો ફ્રેન્ડ્સ એનાથી ભાખરીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે હવે મોણ તરીકે આપણે તેલ અને ઘી બંનેનો ઉપયોગ કરીશું તમે માત્ર તેલ અથવા માત્ર ઘીનો પણ ઉપયોગ કરી શકો તો પહેલાં મેં ત્રણ ટી સ્પૂન જેટલું તેલ લીધું છે અને તેલ સાથે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એમાં ઘી ઉમેરીશું અહીં આપણે મુઠ્ઠી પડે એટલું મોણ ઉમેરવાનું હોય છે તો હવે મેં એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેર્યું છે અને ઘી સાથે ફરીથી બધું મિક્સ કરીશું ઘી ઉમેરવાથી ભાખરી એકદમ ફરસી બનશે અને એનો સ્વાદ પણ સરસ લાગશે તો મોણ તરીકે થોડું પણ ઘી ઉમેરવાનું તો હવે તમે જોઈ શકો છો કે લોટમાં મુઠ્ઠી હવે પડે છે હવે લોટને બાંધવા માટે અહીં મેં એક કપ ભરીને ગરમ પાણી લીધું છે તો થોડું થોડું ગરમ પાણી મિક્સ કરતા જઈ કઠણ એવો લોટ બાંધીશું જો એકદમ સરસ ભાખરી બનાવી હોય તો આ બે ત્રણ વસ્તુ તમે યાદ રાખો જેમ કે અડધો ઝીણો અને અડધો લોટ ત્યાર પછી થોડું ઘીનું મોણ અને લોટને ગરમ પાણીથી બાંધવો આટલી વસ્તુ યાદ રાખીને કરશો એટલે તમારી ભાખરી પણ એકદમ સરસ જ બનશે તો આ પ્રકારનો કઠણ લોટ બાંધીને તૈયાર છે હવે લોટને આપણે રેસ્ટ નથી આપવાનો તો આ લોટમાંથી બે ભાગ કરી લઈશું અને એક ભાગને પહેલા સરસ રીતે મસળી લઈશું હવે લોટને થોડો સરખો કરી લઈશું અને હા આટલો લોટ બાંધવા માટે મને પોણા કપ પાણીની જરૂર પડી તો હવે આપણે આ મોટા લુવાને વણવાનો છે પણ ધ્યાન એ રાખવાનું છે કે એમાંથી આપણે એકદમ જાડડી ભાખરી વણવાની છે ભાખરીની ધર થોડી અનિવંત થાય તો વાંધો નથી કારણ કે આપણે એને કટ આપીને એક સરખી ભાખરી બનાવવાની છે હવે એક સરખો શેપ આપવા માટે અહીં મેં એક ધારવાળો ગ્લાસ લઈ લીધો છે અને એનાથી આપણે ભાખરીના એક સરખા કટ આપીશું તમારે જો મોટી સાઈઝમાં ભાખરી બનાવી હોય તો બીજું કોઈ ધારવાળું વાસણ પણ લઈ શકો તો આ પ્રકારની જાડડી ભાખરી વણવાની અને સાઈડનો જે આ લોટ બચ્યો છે એનો ફરીથી લુઓ બનાવી અને એને ફરીથી વણી લેવાનો તો આ રીતે બધી ભાખરી પહેલાં વણીને તૈયાર કરી લેવાની બે કપ લોટમાંથી નાની સાઇઝની પંદરથી થી સોળ જેટલી ભાખરી તૈયાર થશે હવે દરેક ભાખરીમાં કાંટાની મદદથી આ રીતે કાણા પાડી દઈશું જેનાથી ભાખરી જ્યારે આપણે ચેડવીએ ત્યારે સરસ રીતે અંદર સુધી ચડે હવે ભાખરીને શેકવા માટે તાવી ગરમ થવા માટે મૂકી દીધી છે અને થોડી ભાખરી એના ઉપર મૂકી દઈશું ગેસની આંચ લો ટુ મીડિયમ રાખવાની તમે શેકવા માટે નોનસ્ટિક પેનનો ઉપયોગ પણ કરી શકો ભાખરીને ધીમા તાપે શેકવાની જેથી એ અંદર સુધી સરસ રીતે ચડે એક બે મિનિટ થાય એટલે એને ટર્ન કરી દેવાની અને બીજી તરફ પણ શાંતિથી બે ત્રણ મિનિટ સુધી થવા દેવાની એને થોડી આગળ પાછળ કરી લેવાની જેથી બહારની ભાખરી કાચી ન રહે કપડાની મદદથી અથવા તો આ રીતે મેશનની મદદથી થોડું દબાણ આપીને શેકવાની જેથી ઉપરનું પળ ક્રિસ્પી થાય બરાબર શેકાઈ જાય એટલે બધી ભાખરીને એક વાસણમાં લઈ લેવાની ત્યાર પછી ફરીથી એ જ પર થોડું ઘી લઈ લેવાનું અને ઘી ગરમ થાય એટલે એના ઉપર બે ત્રણ ભાખરી મૂકી દેવાની ભાખરીની ઉપરની તરફ પણ ઘી લગાવી દેવાનું અને ફરીથી બંને તરફ ફેરવીને સરસ રીતે શેકી લેવાની આ ભાખરીને અથાણા છોંદા કે મોરબા સાથે ખાઈ શકો અને નાના બાળકો માટે ભાખરી ઉપર થોડો કેચઅપ લગાવી ઉપરથી થોડું ચીઝ ગ્રેટ કરી આપો તો નાનકડો હેલ્ધી પીઝા તૈયાર થઈ જશે અને ચા દૂધ સાથે તો ખાવાની એકદમ મજા આવે જ છે અને એ કહેવાની જરૂર નથી તો હવે આ ભાખરી ખાવા માટે તૈયાર છે રેસીપી જો ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો